સુરતના મોટા વરાછા વિસ્તારમાં પરણીતાનું રહસ્યમય રીતે મોત થઈ ગયું પરણીતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ટૂંકી સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ થઈ ગયું પરણીતાના પિતાએ સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી કારણ કે પરણીતાનો પતિ ઇઝરાયલમાં હીરાનો વેપાર કરે છે અને તેને અન્ય યુવતી સાથે આળા સંબંધો હોવાથી વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતો હતો તેથી સાસરિયા હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ આપવામાં આવી રાજકોટના જેતપુરના ભોજાધારમાં યુવકની હત્યા કરનાર બુટલેગર અને તેના મિત્રની ધરપકડ કરાઈ છે ભોજાધારમાં રહેતો યુવક પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખી બુટલેગરે યુવાનની હત્યા કરી બુટલેગર ચિરાગ પરમારે જિગ્નેશ નરસોતર નામના યુવાનને ફોન કરીને સાડીના કારખાના પાછળના મેદાનમાં બોલાવ્યો એ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ઉશ્કેરાઈ ગયેલ બુટલેગર યુવક પર છરીના ઘા જીકી નાસી છૂટ્યો જે મામલે ફરિયાદ નો થાતા પોલીસે આરોપી બુટલેગર અને તેના મિત્રને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે બંનેને અગાઉ એક માથાકૂટમાં બંદૂક ચાલતું હતું તેનું ખાર રાખી અને પાછો બંને સામસામે આવી જતા બોલાચાલી થતા ચીરા ગુરફા લંગડાએ જિગ્નેશને પેટમાં છરીનો એક ઘા મારી અને બાકીના મુંડમાર મારી અને મોત નિપજાવેલ છે જૂનાગઢ જેલમાં નવા અધિક્ષક દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ ચેકિંગ કરાતા કેટલીક વસ્તુઓ મળી આવી જોકે આરોપીઓએ ચેકિંગનો વિરોધ કરી ખોટી રીતે દવા પી ફરજમાં રૂકાવટ કરી ચેકિંગનો વિરોધ કરનાર સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી સુરતના ચોક બજારમાં સિલ્ક પેલેસ બિલ્ડીંગમાંથી સ્લેબના પોપડા અચાનક પડતા તફરી મચી ગઈ સલેબના પોપડા જાહેર રસ્તા પર પડતા બે મોપેડ ગાડીઓનો કચ્છર ઘાણ વળી ગયો જેમાં સદનસીબે બે વ્યક્તિ ઘાયલ થતા બચી ગયા આ જર્જરિત બિલ્ડિંગ આશરે થી ત્રીસ વર્ષ જૂનું છે જેનું સમયસર રિનોવેશન નહીં કરાવાતા આ ઘટના બની જાણકારી મળતા ફાયર વિભાગ અને મનપા અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા